मित्राचार प्रभु ने जय कहो मारा प्रणाम आवश विप्र सुदामो नाम नाम सुदामो जय कहो कयो घरमा प्रतिहार रे कदाचे साथे कहा आप श्री कृष्ण ने समाचार रे ભેચી શકે છે ને કેવી અદભુત આટલા બધા નામ એને ખબર છે અર્જુન પટાણીઓના અને કયું પટાણીને કયું કામ સોંપવું બધું સુંદર રીતે એમણે વહેંચ્યું છે મિત્રબિંદા ઢોળે છે વાયુ રે ધરુ દર્પણ ભદ્રા નારી રે જાંબુવતી ગ્રહી જળઝારી રે યક્ષ કર્દમ સત્યારે કાલીની જગર ઉસેવે રે લક્ષ્મણ તાંબુલ લાવે રે સત્યભામાં બીડી ખવડાવે રે હરે પોડે હિંડોળા ખાટ રે પાસે પટરાણી છે આઠ રે બીજી સોળ સહસ્ર શત શ્યામા રે કોઈ હોંસ ગત એક જ ગામા રે મૃગનયણી ચંદ્ર ચકોરી શ્યામરડી ગોરી મુગ્ધા બાળકેશ્વરી ખડકાવે કંકણ ચપડા જાન ચતુ વર્ણન છે બધી સોળ હજાર પણ છે એવી દાસી ધાતી આવી રે જોઈ નાથે પાસે બોલાવી રે બોલી સાહેલી શિર નામી રે દ્વારે દ્વિજ આવ્યો કોઈ સામી રે ન હોય નારદ અવશ્ય મેવ રે નહીં વશિષ્ઠ ને વામદેવ રે દાસી કહે છે હા વશિષ્ઠ નથી વામદેવ નથી નારદ નથી ન દુર્વાસા ન અગસ્ત્ય રે મેં તો ઋષિ જોયા છે સમસ્ત રે ને વિશ્વમે પત્રી નથી ચિઠ્ઠી લાવે કે પત્રી રે દુઃખી દરિદ્ર સરખો ભાસે રે કુંભી પાત્ર છે ભાસે રે પિંગળો જટા ભસ્મે ભર્યો રે ક્ષુધારૂપી નારી ને ભર્યો રે શેરીએ શેરીએ થોકા થોક રે તેને જોવા મળે છે બોલો કરે એને કહાવ્યો કરી પ્રણામ રે મારું વિપ્ર સુદામો છે નામ રે મારો બાળકને એમ દાસી કહે કરો જોડ રે કહે રણ છોડ એ આ ખરો ખરો ક્યાંક છે આમાં જો રે હા હા હું ઓળખો છું ઓળખો હા હા ખરો સુદામો મારો મિત્ર હતો બાળકનો મારો બાળકને સુદામો રે હું દુઃખ્યાનો વિસામો રે ઉઠી દાયા જાદવ રાય રે નવ પહેર્યા મોજા પાય રે પીતાંબર ભૂમિ ભરાય રે રાણી રુક્મિણી ઊંચા સાય રે અતિ આનંદે ફૂલી કાય રે હરે દોડેલ શ્વાસે ભરાય રે પડે આખડે બેઠા થાય રે એક પળતે જુગ જેવી જાય રે સ્ત્રીઓને કહી ગયા છે ભગવાન પૂજા થાળ કરો સાવધાન રે હું જે ભોગવું રાજ્ય સંદ રે એ તો એ બ્રાહ્મણનું પુણ્ય રે એના પુણ્યા જ હું રાજ્ય ભોગવું છું હા જે કોઈ નમશે એના ચરણ ચાલી રે એ નારી સૌપે મને વાલી રે એના પગ પકડીને જે નમશે ને બધે મને સૌથી બધા કરતા સોળ હજાર એકસો આઠમાં સૌથી વાલી એ લાગશે તવ સ્ત્રી સૌ પછી એટલે જ પાછળ પાછળ ફરે બાકી કોઈ ના ગાંઠે તવ સ્ત્રી સૌ પાછી ફરતી રહી સામગ્રી પૂજાની કરતી રહી સૌ કહે માહોમાં એનું સામાન્ય શું સ્નેહ રે હશે કંદર્પ સરખો દેહ રે એટલે પૂજાનો કંદર્પ કામ દેવું કામદેવ જેવો જોશે એમનો ભાઈબંધ તો કેવો હોય સરસ હશે એટલે પૂજાનો ઉપહાર રે યોગી સોળ હજાર રે મારી લોચાનું સુખ લીજે રે આજે જેઠજીનું દર્શન કીજે રે ઋષિ કહી સોંડરાય રે શામળજી મળવા જાય રે છબ્બી લાજી છૂટી ચાલે રે દીધી દોડતે દિન દયાળ રે સુદા મેં દીઠા કૃષ્ણ દેવ રે છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે જોઈએ કૌતુક ચારે વર્ણ રે ક્યાં વિપ્ર ક્યાં અશરણ શરણ રે જોઈએ દેવ વિમાને ચડ્યા રે પ્રભુ ઋષિજીને પાય પડ્યા રે હરે ઉઠાડે ગ્રહી હાથ રે ઋષિજી લીધા હૈડા સાથ રે મને ચાદો જોવા પોઠ હરિની પ્રેમ ના લિંગન નવ છૂટે રે મુખ અન્ય જોયા રે હરિના આંસુ સુતા મે લોયા રે તમે પાત્ર ઉલાડીને લીધો રે દાસત્વ દયાળે કીધો રે મહેમાન તમે બેગ લઈ ને આપણે અને સામાનમાં તું બીપરું હતું ભગવાને લઈ લીધું એમના સેવક બન્યા ઋષિ પાવન કર્યું મોજે કામ રે તમે પવિત્ર કર્યું રંક ધામ રે હા નારાયણ સુદામાને કહે છે કે હું રંકનું ધામ તમે પવિત્ર કર્યું તેડી આવે વિશ્વધાર રે મંદિરમાં રક્ત્ય અપાર રે હસ્ત ઝાલી હરખે મુરારી રે તમે હાસ્ય કરે સૌ નારી રે ઘણું વાંકા બોલ્યા સત્યભામા રે
ફૂટડા મિત્ર શોધા મારે, ફરી તેને ઉઠીને શું થાય રે, ભલી નાનપણની માયા રે, એટલે બહુ તમને તો બહાર ને આવો બાવો, ફરી જોવા સરખી જોડી રહી, હરીને સોંધ એને રાખોડી રે, જો કે બાળક બહાર નીકળશે રે આપણા છોકરામાંથી, હા તે તો કાકાને દેખીને છળશે રે, કાકો જોશે બીજો છે છોકરા આપણે બહાર નીકળશે તો આ કાકો આવ્યો છે, તો બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો શું શું જાણી રે, શું બોલો, વિસ્મય થઈ હરિભક્તને ઓળખો નહીં, બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ડોળે વાયુ હરિ ઉભા રહી, ભગવાન રૂકમણી પંખો નાખતા હતા, હરિ પોતે પંખો નાખે છે, ભક્તાધીન દીનને પૂછ દાસ પોતાનો જાણી, સુખ શૈયા પર ઋષિને બેસાડી ચમર કરે ચક્ર પાણી રે, નેત્ર સમસ્યા નાથે કીધી, જરાક ઈશારો કરે નેત્ર સમસ્યા, હા ઈશારો, આવી અષ્ટપટ રાણી મંદ મંદ હસે સત્ય પામા, આગો ઘૂંઘટ તાણી રે, જેને નભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું, જેને મુખમાં જગત દેખાડ્યું, માતાનું મન લીધું રે, વિશ્વામિત્ર સરખા તાપસને દોહેલે દર્શન દીધું, એને સુદામાના પગ પરાળી પ્રેતે પાદો દક પીધું રે, ભાગવત નથી ભગવત માથે ચડાવવાનું કહ્યું છે, પ્રેમાનંદ કે છે પીધું, પોતાને ઓઢવાની પિત પછેડીએ લોહિયા ઋષિના પાય, પોતાની પછેડીથી ભગવાને સુદામાના ચરણ લૂછ્યા છે, ઉભા રહી કરમીઝણો ગ્રહીને વિઠ્ઠલ ઢોળે વાય રે, થાળ ભરી વૈદર્ભી લાવ્યા, ઘૃત પક્વ પકવાન શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યા પાન રે, શુદ્ધ આચમન તંબોળ ખવડાવ્યા, ધર્ય પ્રેમ શામળવાન, બાજુથી પ્રસાદ આરોગ્ય આરોગ્ય ભગવાન, પ્રસાદ વધ્યો તો એ પાછો ભગવાન એનો આરોગ્ય, હા જે સુખ આપે સુદામાને અહી બ્રહ્માજી કદાચ ના આપે, ફરી ફરી મુખ જોઈ મુદીનો આનંદ મુકુંદને વ્યાપે, જોતા જશે ને ખુશ થતા જશે, પાછા જોશે ને પાછા ખુશ થાય છે, સુદામાને ચિંતા મોટી, રખે દેખે કાયા કંપે, પેલી કાંઠડી તાંદુળ તણી તે ઝંખા નીચે ચાંપે રે, ઝંખા નીચે ચાંપે ઋષિ કાંઠડી તાંદુળ તણી, બેસી ગયા છે ને એટલે પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને જાણ્યા, તણી ગત્ય છે ગણી, તું કમેલું હંતર ને એમણે બહુ આવડે જાણતા, ગોવિંદ માણી કોઠડી કોને મિત્ર અમારા, સાંભળવા આતુર છે સમાચાર તમારા, છે તો કે તમે દુબળા એવી ચિંતા કહી, મન મૂકીને કહો મને મારા બાળ સ્નેહી, ક્યાંક આવ્યું હશે જાણીતું દેખાય છે, કોઈ સદગુરુ તમને મળ્યો તેને કાંચો ફૂંક્યો, વૈરાગી ત્યાગી થયા સંસાર છે મૂક્યો, શરીર પ્રજાનું જોગ છે તપે દુઃખે દેહી, છો તે ક્યાં દુઃખે દુબળા મારા પૂર્વ સ્નેહી, કે શત્રુ કોઈ માથે થયો ઘણા દુઃખ નો દાતા, કહ્યું તેને નહીં સુખ શાતા, સોદર ભરાતો નથી એને સુખી દેહી, એ દુઃખમાં કેવો દુઃખ છે મારા પૂર્વ સ્નેહી, પછી સુદામાજી બોલ્યા પ્રભુને શિષ્ય નામે, તમારું અજાણ્યું કઈ નથી છોંતર જામે, અમને તો દુઃખ વિજોગનો પાસે આજ હરિમોને જો મળ્યા પિંડ પુષ્ટ જ થશે. હવે આપણે વાંચીએ દિગંતભાઈ. મહિના પાસે દયા તને સાંભરે, હજી શાંતિ બની ગે મને કે મિસરે, હંસ માગી લાવતા તને સાંભરે, હજી જમતા ત્રણ મને કે મિસરે, આપણ સંત સાથ રે તને સાંભરે, સુખ દુઃખ ને તને સાંભરે,
जीव करता विजयनी मने के मनिस तेरे गुरु अपना गान गया तने साबरे आज जवाहुनी कमो मने के मनिस तेरे काजी जो गोराए तने साबरे सयमनी पुरी मुदयो तने
sabare pashi aavi maryo chamara mane ke mavisare putra gorani ne kaapiyo tane sabare aji pashe thaya vida mane ke mavisare આપણે જુદા પ્રયાતની સાંભળે હાજી ફરીને મળ્યા મને કેમ વિસરે હું તો જ પાસે વિદ્યા પ્રયોતની સાંભળે મને મોટો મારા મને બ્રાહ્મણ ઉવાચ કિમસ્માભિર્નિવૃત્તમ દેવ દેવ જગદ્ગુરો ભવતા સત્ય કામેન યેષાં વાસો ગુરાવભૂત યસ્ય છંદોમયં બ્રહ્મ દેહ આવપનં વિભો આપની સાથે જે સત્ય સંકલ્પ પરમાત્મા છે અમે ગુરુકુળમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રભુ છંદોમય વેદ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થનો મૂળ સ્ત્રોત છે અને એ છે આપનું શરીર. હવે આપ એ જ આપ વેદના અધ્યયન માટે ગુરુકુળમાં નિવાસ કરો અને મનુષ્યની લીલાનો અભિનય કરો. શ્રી ભગવાન ઉવાચ સાક્ષાત્ગમન કારણમ વિજ્ઞાયા ચિંતયન્નાય શ્રીકા ઉમા ભજત પુરા પત્ન્યા પતિવ્રતાયાસ્તુ સખા પ્રિય ચિકીર્ષયા પ્રાપ્તો મામસ્ય દાસ્યામિ સંપદો વર્તે દુર્લભાઃ યથા વિચિન્ત્ય વસના ચિરબદ્ધાન જન્મનઃ સ્વયં જહાર ઇમિદમિતિ પૃથુકતંડુનાન નન્વે તદુપનીતમ મે પરમ પ્રેરણમ સખે તર્પયંત્યંગમાવિશ્ય બ્રાહ્મણ સ્થાતુ રજને મુષિત મંદિરે ભુક્તા પીપાસ ખંભેને આત્માનં સ્વર્ગતમ યથા શોભૂતે વિશ્વપાપેન સ્વસુખેનાભિવંદિતઃ જરામસ્માલયંતાત પત્યનં વ્રજનંદિતઃ સચા લબ્ધ્વા ધનં કૃષ્ણા નતુ યાચિતવાન સ્વયં સગૃહાન વિડિતો ગચ્છન મહદ્દર્શન નિર્વૃતઃ ઔબ્રહ્મણ્ય દેવસ્ય તુષ્ટા બ્રહ્મણ્યતામયા યત્તલિ કૃતમો લક્ષ્મીમાશ્લિષ્ટો વિપ્રતો રસૈ
शुश्रूषया परमया पाद संवाहनादिभिः पूजितो देव देवेन विप्र देवेन देवतां स्वर्गापरं यः पुंसां प्रसन्नं सम्पदां सर्वासां सिद्धीनां मूलं तच्चरणार्चनम् अथ नोऽयं धनं प्राप्य मात्यं मुच्यन्न सभां स्मरेत् इति कारणतो नूनं धनं मे भूरिनागतात् ॐ 81 मध्ये महावीर सुदामाजी नैश्वर्य प्राप्ति से यही कथा थी महावश्य शिशुकेश महाराज के परीक्षित भगवान श्री कृष्ण सौन मन ने बात जाने से એ બ્રાહ્મણ ના પરમ ભક્ત છે, એમના ક્લેશોનો નાશ કરનારા છે અને સંતોને એકમાત્ર આશ્રય છે. એ પૂર્વોક્ત પ્રકારથી બ્રાહ્મણ દેવતાની સાથે બહુ વખત સુધી લાંબા વખત સુધી વાતચીત કરતા રહ્યા. હવે પોતાના પ્યારા સખા એ બ્રાહ્મણ સાથે જરાક સ્મિત કરીને વિનોદ કરતા કહેવા લાગ્યા. એ સમય ભગવાન શ્રી કૃષ્ણ એમના બ્રાહ્મણ દેવતાની તરફ પ્રેમભરી દૃષ્ટિથી જોઈ રહ્યા હતા. તો વર્ણન કરેલી શબ્દોથી ચિત્ર ઉભું કરવાનું ને એ માત્ર કહેવા લાગે નહીં, પ્રેમ ભક્ત જયારે પ્રેમથી થોડીક વસ્તુ પણ મને અર્પણ કરે છે ત્યારે મારી માટે બહુ થઈ જાય છે, પણ મારા અભક્ત બહુ બધી સામગ્રી મને ભેટ કરે તો પણ નથી હું સંતુષ્ટ થતો નથી. એટલે પ્રેમ કે ભક્તિ મને સંતોષનું કારણ છે, નહીં કે વસ્તુ. જે પુરુષ પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અથવા પાંદડા પાણીમાંથી કંઈ પણ વસ્તુને સમર્પિત કરે છે તો હું એને શુદ્ધ ચિત્ત ભક્તનો એ પ્રેમ ઉપહાર કેવળ સ્વીકાર નથી કરતો, પરંતુ તરત એને હું ભોગવી લઉં છું, ખાઈ લઉં છું. પરીક્ષિત ભરત બે પંખો બન્યા હશે. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ આવું કહ્યું ત્યારે બ્રાહ્મણ દેવતાએ લજ્જાવશ લક્ષ્મીપતિને ચાર મોટે ચીવડો ના આપ્યો. એ સંકોચથી મોઢું નીચું કરી ગયા. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયના એક એક સંકલ્પને ના ભાવને પણ જાણે છે. એમને બ્રાહ્મણ આવવાનું કારણ ના હૃદયની વાત જાણી લીધી. વિચાર કરવા લાગ્યા, એક તો મારો પ્યારો મિત્ર છે, બીજું પેલા ક્યારે લક્ષ્મીની કામનાથી મારું ભજન નથી કર્યું. આ સમય એ પોતાની પતિવ્રતા પત્નીને પ્રસન્ન કરવાને માટે જ એને આગ્રહ થઈને આવ્યો છે. હું એને એવી સંપત્તિ આપીશ જે દેવતાઓને માટે પણ અત્યંત દુર્લભ હોય. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરીને એમના વસ્ત્રમાંથી ચીથડાની એક પોટલીમાં બંધાયેલો ચેવડો આશો છે એમ કરીને જાતે જ છીનવી લીધો. બાળપણ યાદ આવી ગયું ત્યારે પણ આમ ખેંચા ખેંચી કરીને ખાતા હતા, યાદ આવી ગયું ત્યારે. વાત તો એવી હતી, હવે ક્યાંથી આવી ખબર નથી, પણ એ લોકો જયારે બંને ગયા તો ઘરમાંથી ગૌરણી એટલે પેલા શું ગુરુપત્નીએ ચણા આપેલા, ચણા સુદામાની પાસે હતા. હવે લાકડા તો મોટો ભારો કાપ્યો હતો, લાકડા પડ્યા હતા નીચે, વરસાદ પડે ઝાડ પર ચડી ગયા ત્રણ જણા. પછી બધા ભૂખ્યા થયા, છોકરાઓ નાના નાના આખો દાડો ભૂખ્યા જ હોય, જે લોકો એટલા ભૂખ્યા ભૂખ્યા પાછા, અને આટલી ઠંડી ને આટલા લાકડા કાપે તો થાકી જાય ને ભૂખ્યા થઈ જાય. એટલે પેલો એ ખબર જ છે જોઈ લે તમે. અને પછી ભૂખ લાગી સુદામાને એટલે એણે છાના માના કાઢીને પાંચ ચણા દાળ એક ડાળી પર બેઠેલો, બીજી ડાળી પર કૃષ્ણ, ત્રીજી ડાળી પર પેલો બલરામ. તો સુદામા ખા માળ્યા, કટક કટક ચણા ચાવેલા અવાજ આવે ને. કૃષ્ણે પૂછ્યું કે શાનો અવાજ આવે છે? હું ટાળવા છે કે મારા દાંત આમ કુદરતે સુધરે છે એટલા અવાજ આવે છે. ભગવાન કે ઠીક છે, સુદામાને જે ગરીબી મળી છે આની મળી છે એવું કહે છે લોકો, કે એકલો એકલો ખાઈ ગયો અને ભગવાનને છેતર્યા એમ આખી જિંદગી ગરીબ રહ્યો. પણ નાનપણ વાળી ખેંચા ખેંચી કરવાની ટેવ તે પૌવાની પોટલી ખેંચી લીધી ભગવાને. વાદરથી કહેવા લાગ્યા, પ્યારા મિત્ર, મારા માટે અત્યંત પ્રિય ભેટ તું લાવ્યો છે. આ ચીવડો મને જ નહીં બલકે આખા સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત હશે. વ્રજથી આવે ત્યારથી દ્વારકામાં પૌવા નથી મળ્યા, આ પેલા મારા વ્રજના પૌવા મળ્યા છે. મને મને બહુ આનંદ છે કે મોટા ભરીને કાચા ને કાચા જ પૌવા ખાવા મળ્યા. આમ કહીને એમાંથી એક મુઠ્ઠી ચીવડો ખાઈ ગયા. બીજી મુઠ્ઠી જ્યાં ભરી ત્યાં રૂકમિણીજીના રૂપમાં સ્વયં ભગવતી લક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણ હાથ પકડી લીધો. કેમ પકડ્યો હાથ? તો કહે છે બધી સંબોધન આપી દેશો તો તમે સુદામા થઈ જશો, એટલે બધું ના બધા ખાશો નહીં, અમને પણ પ્રસાદ આપો એમ કહેવા માટે. ત્રીજું
કાચા પૂમા ખાશો તો પેટમાં દુખશે, એટલા માટે એમને એમ છે ક્યાંક મને આપી દેશે, લક્ષ્મી આપે તો લક્ષ્મી, એટલું મને લક્ષ્મી છે ને, કારણ કે જેટલું ખાશે એની સમય આપશે અને એક એક મુઠ્ઠી ખાશે એમાં સમૃદ્ધિ આપશે, બીજી મુઠ્ઠી ખાશે લક્ષ્મીને આપી દેશે તો મને ક્યાંક આપી દેશે, કભે ના ખાશે, બહુ ખાતું છે, મુઠ્ઠી ખાતી બરાબર છે. સુશીલાએ સંદેશ મોકલ્યો હતો, યાદ છે કયો મોકલ્યો હતો? એક માસ દો પક્ષમે દો એકાદશી હોય સો પ્રભુ દિન દયાર હે નિત પ્રતિદિન હિમ હોય ભગવાન જવાબ આપે છે. હોને થી સો હો ગઈ ફિર નહીં એસી હોય ભાભી તેરે ભવન મેં નિત્ય દ્વાદશી હોય. થઈ ગયો કાર્ય ભલે થઈ ગયો, ચિંતા ના કરીશ ભાભી, તારે ઘરે વાળો દ્વાદશી થશે. હા રામજી સુગ્રીવને કહે છે નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના. સુગ્રીવને મળે ત્યારે ભગવાનનું દુઃખ, એમની પત્ની બે જણની હરખી સ્થિતિ તો હતી જ ને, પિરાની પત્ની જતી રહી, આમની જતી રહી હતી, સમ દુખ્યા હતા બે, તો પણ નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, પોતાનું દુઃખ પર્વત જેવડું મોટું દુઃખ હતું એમ નાનકડું રજ સમાન માન્યો. મિત્રની દુઃખ રજ મેરું સમાના, મિત્રનું દુઃખ નાનું હોય તો એને પર્વત જેવું સમજી લેવું. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, મિત્રના દુઃખે જ દુઃખી ના થાય તે નહીં બેલો કતો પાતક ભારી, એવા લોકોને જોવાથી બહુ પાપ લાગતું હોય છે. કે જે બીજા મિત્રના મિત્રના દુઃખે દુઃખી ના થાય એવા માણસને જોતા બહુ પાપ લાગતું હોય છે. એટલે કે માણસ એ યોગ્ય માણસ નથી. માણસ એ કહેવાય કે બીજા દુઃખે દુઃખી થતો હોય, એટલે ભગવાન બહુ દુઃખી થઈ ગયા સુદામાના દુઃખને જોઈને, એટલે આપવા માંડ્યું તો રૂપની ચિંતા થઈ ગયા બધું પધરાઈ જશે. કારણ કે જગત એકમાત્ર ભગવાનને પરાયણ છે, એમને છોડીને બીજી કંઈ જઈ શકતી, લક્ષ્મી નથી જઈ શકતી. રૂકમણી કહે છે કે લક્ષ્મી છે ને, લક્ષ્મી એટલી ભગવાનને જ વરેલી છે, લક્ષ્મી એમને છોડીને ક્યાંય જઈ શકતી નથી, તમે આપશો તો પછી હું જતી રહીશ. આપ ઉમા ખોડો ભાઈ, ખોલો ભગવાનને ખોડો. રુકમણી જગ્યા છે વિશ્વાત્મન, બસ બસ મનુષ્યના લોકમાં તમારા પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિનું સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને માટે એક મોટો ચેવડો બહુ છે, કારણ કે આપણે માટે આટલો જ પ્રસન્નતાનું કારણ બની જાય છે. આટલા ચેવડા તમે પ્રસન્ન થઈ જાઓ છો, બધા જરૂર નથી. પરીક્ષિત બ્રાહ્મણ દેવતાએ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં જ રહ્યા, બહુ આરામથી ખાધું પીધું, એ અનુભવ કરી જાણો વૈકુંઠમાં પહોંચી ગયો છું. મહાત્મા કથા કરે છે રૂકમિણીના મહેલમાં સુદામાને રાત્રે નાખ્યા, ભગવાને બહુ સેવા કરી. આ જાણીને 16107 રાણીઓ, 8 રાણી તો હાજર છે રૂકમિણીજી, 16107 રાણીઓ પૂજાના થાળ લઈને આવવા માંડી. ભગવાન એટલું કરે, આપણે તો કઈ કરવું જ પડે, આવી ગઈ બધી પૂજાનો થાળ પેડા લઈને પૂજા કરવા લાગી. સુદામા કહે છે આ કોણ છે? ભગવાન પરિચય આપતા જાય છે, લક્ષ્મણ છે. પછી બીજી આવી, આ કોણ છે? જેટલે ભગવાન ભગવાન એને ઓળખાણ આપતા જાય છે. સુદામા આશીર્વાદ, પતિ પ્રિયા ભવ, અષ્ટપુત્ર ભવ, અલગ અલગ આશીર્વાદ બધી જેટલી આવે છે ભગવાન ભગવાન ઓળખાણ આપે છે. અને સુદામાજીની પૂજા, સુદામા આશીર્વાદ આપે છે. 108 વાર પેલી એક એક પેડો ખવડાવે ભગવાન પૂજા કરે, જેટલી આવે એક એક પેડો ખાવે, એક પેડો ખાવે. કૃષ્ણ સામે જ પેડાની વાત કરતા હતા. એટલે પછી પુત્રવતી ભવ અને સૌભાગ્યવતી ભવ અને પતિ પ્રિયા ભવ અને બધું ધીમે ધીમે પછી આગળનું કાઢી નાખ્યું. પુત્રવતી ભવ સૌભાગ્યવતી ભવ ભવ કેટલા આશીર્વાદ આપે. પછી ખાલી ભવ ભવ થઈ ગયું, પછી ભો ભો બોલવા માંડ્યા. વૃંદાવન એક મહાત્મા કહેતા, સુદામા એક ધોતી પહેરીને આવેલા, સ્નાન પછી પહેલા પિત્તાંબર આપ્યું એટલે તોડવાનું કપડું આપ્યું, પછી પાછળ જતા ત્યારે પછી આવશે ત્યારે કહીશું.
પરીક્ષિત શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ પાસેથી બ્રાહ્મણને પ્રત્યક્ષમાં તો કંઈ મળ્યું જ નહીં, છતાં પણ એ મનમાં કંઈ એમણે માગ્યું પણ નહીં. એ પોતાના ચિત્તનું કર્તૃત્વ કોઈ લજ્જિત થયા. તો કા શ્રી કૃષ્ણના દર્શન કરી આનંદમાં ડૂબતા ડૂબકા ખાતા મન લઈને પોતાના ઘર જવા નીકળી ગયા. એ સદા માં વિચાર હશે કે રૂકમિણી પાસે પંખો નખાવ્યો, પોતે પગ દબાવ્યા, પણ ધન ના આપ્યું. એટલું જ નહીં, પિતાંબર પહેરાયું અવાર કઢાઈ લીધું, બધું ફાટલું પહેરાવી મોકલ્યા. જે કંઈ આપ્યું તો બધું પાછું લઈ લીધું. એ ફાટલો તો ત્યાં પહેરી પાછા ગયા. એટલે સુદામા વિચાર કરે છે, જો ભક્તની નજર કેવી હોય છે કે આટલો ભગવાને, જો ભગવાને પગ ધોયા એનાથી મોટું શું હોઈ શકે. લક્ષ્મીજીએ પંખો નાખ્યો આટલી મોટી એનાથી શી વાત હોઈ શકે. પણ ધન ના આપ્યું, હું મતવાળું થઈ જાઉં એટલા માટે. કોઈ જોયું ન હોય ને કઈક ધન જોવા મળે તો શું દશા થાય. એ માણસ ગાળો થઈ જાય ધનની પાછળ, પછી તો બધું જ એની જિંદગી ફૂટી જ જવાની. સુદામા પરમ આનંદમાં છે. આવરણ ભંગ થાય ત્યારે જ્ઞાન અને આનંદ અલગ અલગ નથી રહેતા. આવરણ ભંગ થયા ત્યારે અતિ નિવૃત્ત મહદ દર્શન નિવૃત્ત 14 શ્લોકમાં કહ્યું તે નિવૃત્તિ સ્થિતિ. સજો આ આગળ અતિ નિવૃત્ત આવી તો બરાબર છે. શરૂઆતમાં છે આવરણ ભંગ થયો ત્યારે અતિ નિવૃત્ત મહદ દર્શન નિવૃત્ત ની સ્થિતિ થઈ જાય છે. અત્યારે એનું કોઈ ચિંતા, ભગવાન મળી ગયો પછી પૈસા મળ્યા કે ના મળ્યા, ઘેર પાછા જઈશું કેવી રીતે, પેલી તૂટી પડશે લક્ષ્મી દેવી આપણા ઘરમાંથી, કોઈ ચિંતા નથી. એટલે ભગવાને શું કર્યું, પાછું એમણે કે પિતાંબર પાછું એમણે કે પિતાંબર લઈ જાઓ લઈ જાઓ, પહેર્યું હતું એમણે, પહેરીને જતા જ વિચારા. તો ભગવાન કે લઈ જાઓ લઈ જાઓ હોય તો, એટલે યાદ કરે કે ના ના લો ને પાછું આપી દઉં, પછી ઓઢવાનું લઈ જાઓ તે લઈ જાઓ, ઓઢવાને બધું પાછું લઈ લીધું ભગવાને ધીમે ધીમે. સુદામા પછી કોડ વસ્તુ બધું પાછું ઘોટીનું ફાટેલું ધોતી પછી સુદામા ઘરમાંથી નીકળ્યા. મનમાં વિચારવા લાગે અહો કેટલા આનંદ આશ્ચર્યની વાત છે, બ્રાહ્મણોને પોતાના ઇષ્ટ દેવતા માનનાર ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ લીધી છે. ધન્ય છે એના વક્ષસ્થળ પર સ્વયં લક્ષ્મીજી સદા વિરાજમાન રહે છે. એ હું દરિદ્રને, અત્યંત દરિદ્રને પોતાના હૃદય સાથે લગાવ્યા. ક્યાં હું અત્યંત પાપી અને દરિદ્ર, અને ક્યાં લક્ષ્મીને એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ. પણ એમણે આ બ્રાહ્મણ જેવું સમજીને મને પોતાની પૂજામાં ભરીને હૃદય સાથે લગાવ્યો, નહીં કે મારી લાયકાત ઉપર, ખાલી બ્રાહ્મણ હતો ને એટલા માટે છે. આટલું જ નહીં, એમણે મને એમના પલંગ પર સુવડાવ્યો જેના પર પ્રાણ પ્રિય લોકમાં શયન કરતા હોય છે. માનો કે અમે સગો ભાઈ હોય ને એવું કર્યું. કેટલે સુધી કહું, હું થાકેલો હતો. સ્વયં પટાણી લક્ષ્મી રૂકમણીજી એમણે હાથમાં ચમર લઈને મને ઢોળીને સેવા કરી. ઓહો, તેઓ તો આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણ ઇષ્ટદેવ માનનાર પ્રભુએ મારા પગ દબાવ્યા, પોતાના હાથે મને ખવડાવી પીવડાવ્યો, મારી અત્યંત સેવા શુશ્રૂષા કરી, દેવતા સમાન મારી પૂજા કરી. સ્વર્ગ મોક્ષ અને પૃથ્વીની રસાતળની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ એમના ચરણોની પૂજા હશે. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એમ વિચારીને કે મને થોડું પણ ધન મળ ના આપ્યું, કે ક્યાંક આ દરિદ્ર ધન પામીને બિલકુલ મતવારો ના થઈ જાય ને મને ભૂલી ના બેસે. અને આ બધું થતું જ હોય છે. હા, એક એક વસ્તુ માણસે પૈસા જોયા ને જોયા એટલે તો પછી તો એનું વર્તન, એનો વિચાર, બધું જ. મૂળ શ્રીમંત લોકોનું જુદું હોય છે, પણ જો મોતું ના આવ્યું ને તો જરા જુદી જાતના થઈ જતા હોય છે. હા, આ બધી વસ્તુઓની નોંધ લેવી જોઈએ. એવું ના થયું ના, અમને તો કંઈ ન થયું તો કંઈ વાંધો નહીં, તમને પગે લાગીએ છીએ. એટલે આનો વિરોધ કરવો સહેલો છે, પણ એ આપણા લાભમાં નથી. આને સ્વીકારીશું તો કંઈક શીખવાની કોશિશ કરીશું ને, કશું ના, અમને કશું અભિમાન નથી આવતું, તો અમે ક્યાં કહીએ તમને આવે છે. એટલે એ કે ત્યારે કંઈક એમાં છે એવું સમજી શકાય ખરું. આમ મનમાં ને મનમાં વિચાર કરતા બ્રાહ્મણ દેવતા, આપણે વાંચવાનું છે 21 શ્લોકથી.
iti tan chintayannanta prapto nija gruhantikam suryada bindu sankashe vimane sarvato vrutam vichitro bhavanodyane kochat vijakulakulaihi rotpulla kumudamboja kalha rotpalavari bihi yashtam falakrute kumbish trivish jahrinakshi bihi imidam kasya vasthanam katam taditamutyabhut eva mimamsakanam tam nara naryo varaprabhaha pratyagrunna mahabhagam gita bhagyena bhuyasa patimagata makarnya patyat darshati samprabha nishchakrama gruhatturnam rupini shirivalayat patyavratapatim drishta premat kanta shurrochana militakshana madbhutya manasa parishasvaje patnim bhikshal musbhispurantim devim bhimanikim iva dasinamishkvantinam matte bhantim savismitaha prita swayam tatha priyukta pravishto nija mandiram manishtambashato petam mahindra bhavanam yatha payapphelani bhashraya dantarama parichadaha paryankahima dandani cha varabhyajanani cha asanani cha haimani mruddu pastaranani cha muktadava vilambini vitanani dhyamanti cha sarcha svatika kudneshu maha marapateshu cha ratadipa prajamana dharanarata sayutaha vilokya brahmanastatra samruddhishtara sampadam tarkayamata dhivyanya swasamruddhi mahaitukim No number they can manadur bagasya, Shashwatarita Samruti Hetuhu, Mahavibhute Ravalokatonyaha, Naivopadyadutamasya, Nanva Pramana Dishate Samaksham, Yajishnave Bhurya Bipuri Pujaha, Parajanyavata Kyamikshamanaha, Dasha Ratana Nushabasakami, Kimchitkarotyurvapim Yatsavadattam, Surutkrutam Palvapi Puri Kari, Mayopanitam Kaikavrushtim, Pratyakrai Preti Yato Mahatma, Kasyame Saurga Sakya Maitri, Dasyam Punar Janmani Janmani Syat, Mahanubhavena Gunalayena, Vishajatas Tattur Shaprasangaha, Bhaktai Chitra Bhagavani Sampadaha, Rajam Vibhutir Nasamadhyat Kajaha, Adirga Bhutvaya Vichakshana Swayam, Pashyan Nipatam Tani Namadottavam, Ittam Navasito Buddhya Bhaktyoti Vajanadane, Vishayanchaya Yakshan Bhubhu Jenati Lampadaha Om. A prakare man mani manma vichar karta, Brahman Devata Patan Karni Basa Pahunchi Gaya. અને ત્યાં જોવે છે કે બધું આખું સ્થાન સૂર્ય અગ્નિ ચંદ્રમા સમાન તેજસ્વી રત્નનિર્મિત મહેલોથી ઘેરાયેલો છે એમને ઘર જ ના જોડ્યો એમનો પોતાને ગામ પહોંચ્યા અને જોવે છે કે આજુબાજુ ઝોપડા ને ઝોળપટ્ટીઓ ક્યારે એમનો ઘર જ હતો દેખાય કીધું કૂતરા બિલાડા ફરતા હતા ઠેકાણું નહોતું ઘરનું અને ચારે બાજુ મહેલ જ મહેલ દેખાવા માંડ્યા કશું ઘર દેખાયું જ નહીં ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર રૂપવનનું ધ્યાન બનેલા હતા અને એમાં ઝુંડના ઝુંડ રંગબેરંગી પક્ષીઓ કદરો કરતા હતા સરોવરમાં કુમુદિની શ્વેત નીલ સૌગંધિક ભાતિ મંચા ચંદકવણ કીધેલા હતા સુંદર સુંદર સ્ત્રી પુરુષ બંને ઠની નહીં આમ તેમ વિચારણ કરતા હતા આ સ્થાન જેને બ્રાહ્મણ દેવતા વિચારવા લાગ્યા હું શું જોઈ રહ્યો છું કોનું ઘર છે આ જો એ જ જગ્યા હોય જ્યાં રહેતો હતો તે પેલું ઘર ક્યાં ગયું આ કેવી રીતે આવું થઈ ગયું આમ વિચારતા જ હતા કે દેવતા સમાન સુંદર સુંદર સ્ત્રી પુરુષો ગાજા બાજાની સાથે મંગળ ગીત ગાતા એમને મહાભાગ્યવાન બ્રાહ્મણનું સ્વાગત કરવા માટે સામે લેવા આવી ગયા પતિદેવનું શુભાગમન સાંભળીને બ્રાહ્મણ અપાર આનંદ થયો અને એ હડબડાઈને એટલે શું છે જોતી જોતી એ તો હડબડાકર જોતી જોતી એવું છે ઘરમાંથી નીકળી આવી એ જણાતી હતી કેવી માનવ મૂર્તિ મતે લક્ષ્મીજી કમળવંતી પધારી હોય પતિદેવને જોતા જ પતિવ્રતા પત્નીને નેત્રમાં પ્રેમ ઉત્કંઠાના આવેગથી આંસુ છલકાઈ આવ્યા કે પતિને બંધ કરી લીધા બ્રાહ્મણ એવો પ્રેમ ભાવ તેમને નમસ્કાર કરીને માનવા અને મનમાં આલિંગન કર્યું એવું તો માનસિક રીતે કરવાનું હોય પરીક્ષિત બ્રાહ્મણ પત્ની સોના આ કારણ કે લોકો રસ્તામાં હમણાં વચ્ચે ક્યારેક પેલન પર આવતા એરપોર્ટ ઉપરથી ખબર છે તો એટલે પેલું એક જણો આવ્યો હશે પ્લેનમાં બીજો લેવા આવ્યો હશે તો ત્યાં જ હામામાં બેટવા માંડ્યા એટલે પણ જરા તો મર્યાદા રાખી અહીં શું રહી ગયું છે પણ એવું બધું એટલે મેં કહ્યું ઘેર જવાના છે નિશ્ચિત એરપોર્ટ થી ઘેર નથી જવાના રસ્તામાંથી પોતાની પત્ની સાથે રાજમહેલમાં પ્રવેશ કર્યો મહેલ તો શું હતો જાણે દેવરાજેન્દ્રનું નિવાસસ્થાન હતો એમાં મણિઓના સેંકડો થાંભલાઓ હતા હાથીના દાંતના બદલેલા સોનાના પાત્રથી મઢેલા પલંગ પર દૂધના ખીણની જેમ શ્વેત અને કોમળ બિછાનો વિછાવેલા હતા કેટલા ચવર રાખેલા હતા જેમાં સોનાની દાંડીઓ લાગેલી હતી
સોનાના સિંહાસન શોભાયમાન થતા હતા, જેના પર કોમળ કમળ કાદ્યો લાગેલી હતી. એવા ચંદ્રમાં ઝગમગતા હતા, જે મોતીઓની શેરો લટકતી હતી. સ્ફટિક મણીની સ્વચ્છ ભીતો પર પન્નાની પચ્ચી કરી જળતર કરેલું હતું. રત્ન નિર્મિત સ્ત્રી મૂર્તિઓના હાથમાં રત્નના દીપકો ઝગમગતા હતા. આ પ્રકારે સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ જોઈને અને આનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખીને હું ગંભીરતાથી બ્રાહ્મણ જોતો વિચાર કરવા લાગ્યા, આટલી સંપત્તિ આવી તો આવી ક્યાંથી? પછી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, હું જન્મથી જ ભાગ્યહીન દરિદ્ર છું, પછી મારી આ સંપત્તિનું કારણ શું હોઈ શકે? અવશ્ય જ પરમ ઐશ્વર્યશાળી યદો શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે કૃષ્ણના કૃપા કટાક્ષ સિવાય બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. આ બધું એમની જ કરુણાની દેન છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ અને લક્ષ્મીપતિ હોવાને કારણે અનંત ભોગ સામગ્રીથી યુક્ત છે. આથી યાચક ભક્તને એમના મનના ભાવ જાણીને મુખ બધા આપે છે, પણ એને સમજે છે બહુ થોડું, આથી સામે નથી આપતા. આપે ને આપણે લઈએ સંકોચ થાય ને, એટલે પાછળથી આપે છે. અને એમ એટલે એટલે આપણે મોટા આપણે શું આપતા હતા એમ આપણે આ બધી તો પોતપોતાની વસ્તુ છે, ઘણાને આમે હોય કે આપણે મોટું કશું કશું એની વાત બધું કશું કહેવા જેવું નથી. પટમાં ભગવાન એવું હતું કે આપણે કઈ મોટું નથી આપતા. મારે યદોષ શિરોમણી સખા શ્યામ સુંદર ખરેખર એ મેઘ વાદળ કરતા પણ મહાન ઉદાર છે. સમુદ્રને ભરી દેવાની શક્તિ રાખતા હોવા છતાં પણ ખેડૂતને સામે ન વરસીને એ સુઈ જાય ત્યારે રાત્રે વરસે છે. એ બહુ વરસે ત્યારે પણ થોડું સમજે છે. મારા પ્યારા સખા શ્રી કૃષ્ણ આપે છે બહુ, પણ માને છે બહુ ઓછું. અરે મેં કેટલું આપ્યું, હવે એવું તો કઈ શું આપી આપીને આપી નાખવાના છું. અને એમના પ્રેમી ભક્તો જો એને માટે કંઈ પણ કરી દે તો એને બહુ મોટું માની લે છે. જુઓ તો ખરા, મેં કેવળ એક મોટી ચેવડો ભેટ કર્યો હતો, ઉદાર શિરોમણી શ્રી કૃષ્ણએ એને કેટલા પ્રેમથી સ્વીકારી લીધો. મને જન્મ જન્મ એમનો પ્રેમ, એમને હિતૈષિતા મિત્રતાને એમની સેવા પ્રાપ્ત થાઓ. મને સંપત્તિની આવશ્યકતા નથી, હંમેશા એમના ગુણોને એકમાત્ર નિવાસ સ્થાન મહાનુભાવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મારો અનુરાગ વધતો જાય અને એમના પ્રેમી ભક્તો સંત મને પ્રાપ્ત થાય. અજન્મ ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિ વગેરેને દોષ જાણે છે, એ જુએ છે કે મોટા મોટા ધનવાનો અને ધન અને ઈશ્વરની માંથી પતન થઈ જાય છે. આથી પોતાના અદૂરદર્શી ભક્તોને એ માગતા હોય તો પણ અનેક પ્રકારની સંપત્તિ રાજ્ય ઈશ્વરને વગેરે નથી આપતા, ભક્તો હોય તો નથી આપતા. જેમને એમની મોટી કૃપા હશે પરીક્ષિત, પોતાની બુદ્ધિથી આ પ્રકારે નિશ્ચય કરીને બ્રાહ્મણ દેવતા ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવાનના પ્રસાદ સ્વરૂપ ઈશ્વરને ગ્રહણ કરવા લાગ્યા અને દિવસે દિવસે એમની પ્રેમ ભક્તિ વધવા લાગી. નારાયણ. પ્રેમાનંદ આગળ કહે છે, પછી એમાં તો હજુ કહું આપવાના બાકી છે. સકળ સુંદરીઓ દેખતા ગોવિંદ ગોષ્ઠી ગોવિંદ કીર્તિ, પછી દરિદ્ર ખોવા દાસને કાંસડી દ્રષ્ટિ માંગી હતી. મને વાંચિત ફળ આજે હું પામ મિત્રજી મળવા આવ્યા, ચતુર્ભાવી ભેટ મોકલી, કહો સખા શું લાવ્યા? અઢળક ઢોળિયો સામળ્યો મુષ્ટિ તાંદુલ માટે, ઇન્દ્રનો વૈભવ સજમાં આપ્યો સ્વર્પ સુખડી માટે, ચરણ ત્રણે ચાંપી રહ્યો સૌદામાં કૃષ્ણજી કહે છે કાઢો, પેલો દબાયા કરે છે અને કહે છે કાઢો કાઢો, આમ જોગ જો ભેટ ન હોય તો દૂર થકી દેખાડો. દેવતાને દુર્લભ દેશે ચાચી જાદોરાય, પવિત્ર સુખડી પ્રેમે આપો તો ભાવની ભાવટ જાય. ભગવાનની સ્ત્રીઓ ભરમાં ભૂલી જુએ મળી સમસ્ત અમૃત ફળ, સંજીવન મળી હરી હોડે ચસ્ત. આ અમૃત ફળ શું લાવ્યો હશે? હે ભગવાન, આમ માગ માગ કરે છે. પછી રાણીઓ જોવા ભેગી થઈ કે કેવી સરસ ભેટ લાવ્યો હશે. આમ હરી જયારે હાથ લગાડે ઋષિ ખસેડે, આમ ભક્ત હે પોતે દેખાડે સૌને સુંદર શ્યામ, અવલોકવ ઉભી સૌ નારી, કર ધરી કનકના પાત્ર, જદુપતિને ચાચે સહનારી, અમને આપજો તિલ માત્ર, અમને થોડો આપજો પ્રસાદ, સોનાના પાત્રોડીને માગવા ઊભી છે. સુદામો ચિંતામાં પડ્યો, લજ્જા મારી જાશે, ભર્મ ભાગશે તાંદુળ દેખી, કૌતુક મારું થશે, જોશે કે આ નીકળ્યો અંદરથી, અરે રામ રામ શું થશે? વિચારો કેવું એની સ્થિતિ કેવી હશે. હા, આ બધી લક્ષ્મી જેવી બધી રાણીઓ સોનાના પાત્રોડી ઊભી છે અને પેલો બિચારાને ભેટ કાઢવા જાય. અને કમનસીબે લોકોને પણ બુદ્ધિ નથી હોતી, આપણને ભાન નથી હોતું કે પેલા આપણે માટે જે વસ્તુ કશું નથી એના માટે બહુ મોટી વસ્તુ છે. એના છોકરા બૈરા ભૂખ્યા છે ને આટલા પંગા લાવ્યો છે, પણ આપણે હસવા તૈયાર હોઈએ છીએ, જૂથ મોટો ભેટ લાવ્યો છે. આ વસ્તુ ચાલતી જાય, એમના વખતે ચાલતી આવી છે.
વાસ્તવમાંની મનની સ્ત્રીના કહેતી હું લોભી થયો એવી કેવી ચિંતા કરે છે. સ્ત્રીના કહેતી લોભી થયો તુચ્છ ભેટ જાણી લજ્જા લાખ ટકાની ખોઈ ઘર ખાલ્યું ધણિયાણી અધણિયાણી મારી જિંદગી બગાડી નાખી. સુદામાના મનની શોચના સાંભળ્યો સૌ જાણી હસતા ખસતા પાસે આવીને તાંબુર લીધા તાણી હેઠળ હેમની થાળી મેલી વસ્તુ લેવા જગદીશ છોડે છબેલો પાર ના આવે ચિથના દસ વીસ છોડ છોડ કરે પૂરા થતા જ નથી. પટરાણીઓ જોઈ અચરજ પામી છે પારસ કે રત્ન અમર ફળ કે સંજીવની મણી આવડો કીધું છે જતન. કણ વેરાણા પાત્ર ભરાણું જોઈ રહ્યો જ્યોતિનો સાથ તાંદુર ના કણ હૃદય ચાંપી બોલ્યા લક્ષ્મીનાથ સુદામા મેં આવનીમાં લીધા બહુ અવતાર. આ તાંદુર નો સ્વાદ છે એવો નથી આરોગ્ય કે વાર મોટા મેટે મિત્ર મેં જોયા ધૂળ અંબરીશ પ્રહલાદ આ તાંદુર ને કે મિત્રે દેખાડો નથી સ્વાદ. તુચ્છ ભેટ ભારે કરી માની વિચાર્યું ભગવાન સાથે તેમને સુધી સુધામે નથી કર્યા પુણ્યદાન. જાગૃત થયા જગજીવન પ્રીત હૃદયમાં વ્યાપી મુખમાં મુખની મુષ્ટિ તાંદુર મૂક્યા દારિદ્ર નાખ્યા કાપી કર્મ રડીને કાંઠડી વિધિ સાથેના દુઃખ મોડ્યા જેમ જેમ ચિથરા છોડ્યા નાથે ભવના બંધન તોડ્યા. જ્યારે તાંદુર મુખમાં મૂક્યા ઉડી છાપરી આકાશ પેલી ઝૂંપડીની છાપરી હતી ને એ ઉડી ગઈ આકાશમાં. તેને સ્થાને સુદામાને થયા સપ્તભૂમિના આવાસ ઋષિપતિ થયા રુક્મિણી સરકાર શ્યામ સરિકા પુત્ર એ વૈભવને કવિ શું વખાણ એટલે કૃષ્ણનું ઘર સૂત્ર. બીજી મોટી જ્યાં મુખમાં મૂકે રુક્મિણી ગ્રહ હાથ એમાં શું ઓછું છે સ્વામી અમને આપો ચતુર્સુ જાણ. અષ્ટમા સિદ્ધિ ને નવનિધિ તે મોકલી વણ માગી સુદામા નથી જાણતા જે ભવને ભાવટ ભાગી. હાથી ડોલે ને ધુંધુભી બોલે ગુણીજન ગાય સાખી જનરિત્ર હિંડોળો હેમનો બાંધી નીચે છે હરિણાક્ષી. હરિણાક્ષીની પત્ની હિંડોળે નીચે છે. હે રત્ન કનકમાં કોટી ધાર્યો દ્રવ્ય કુબેર કોટી ધ્વજ રાખેણા વાંચે છપ્પન ઉપર ભેર. તો પ્રેમાનંદ કેટલું બધું ઉમેર્યું છે પોતાનું કેવું સુંદર રીતે. પછી એનું વર્ણન છે કે કેવું બધું મળ્યું છે. હવે સોળો સહસ્ર સાથે રુક્મિણી સેવા કરી સુદામા તણી દ્વારિકા આપવા ઈચ્છા કરી વળી મુઠી શ્રીનાથે ભરી એટલે હવે દ્વારકા આપો પછી વિતરિયામાં લક્ષ્મી આપશે. ત્યારે રુક્મિણી સહાયો હાથ અમે અપરાશો કીધો નાથ. સમૂહ જોઈ રહ્યા દંપતી સોળ સરસમાં પીસતી નથી. પછી સકળ નબદાને ધીમે તેમ કરુણા કરીને પૂવા વેચી આપે. એમણે આગળ જતા કે વાણીઓ બેરડીએ વેવડતા જોતા હતા સુદામે જાતા કર્યો વિચાર સુદામાને પાછો વળાવે છે. ત્યારે વિચાર કરે છે પ્રભુ પોળ લગી વળાવા આવ્યા કોળી એક ન મૂકી કરમાય સત્ય ભામા કહે થોડો જાંબુવતિ કૃપણ થયા કેમ કમળાપતિ. બ્રાહ્મણ વળી મિત્ર પોતા જણો દરિદ્ર કે પીડેલો ઘણો એને વાળ્યો નિર્મુખ ફરી રુક્મિણી કહે શું સમજો સુંદરી. પેલડીએ વળગ્યા છે વિશ્વાધાર સુદામે જાતા કરો વિચાર એના વૈભવ આગળ વળ્યો છે પણ મને ના આપી કોળી એ. સ્ત્રીના ચોરી સ્ત્રીની ચોરી મનમાં ધરી પણ કઈ ગુપ્ત મને આપશે હરી. અચ્છા પત્ની દેખતા નથી આપતા પણ છાના માના મને કઈ આપશે ખરા. માધવ માર્ગે બોલાવા ગયા સુદામાજી ઉભા રહ્યા કે હવે આપશે કઈક. વિઠ્ઠલજી હવે પાછા વળો તો ભેટીને રૂયા સાંભળો વળે આ કૃષ્ણ ફરી મળજો કઈ પણ કર્મા કઈ મૂક્યો નહીં ફરી પાછા આવજો કોઈ દડો પણ હાથમાં ના મૂકે. હા તો કવિ કેવો સુંદર રજૂ કરી શકે છે. ઋષિસ્તમ મેલો નિશ્વાસ ચાલ્યો બ્રાહ્મણ થઈને નિરાશ ઋષિ પામે મનમાં સંતાપ નિંદા કરવા આપ્યો લાગ મારું શું ફૂટી ગયો થઈ ગયો. હું માગવા આવ્યો મિત્ર કને તે બી મૃત્યુ છે ના આવ્યો મને હું મરી કેમ ના ગયો આવ્યો કે એ કેવી ભયંકર પીડા હશે. સ્ત્રી જતો નર્તે શબ સમાન રંડાય ઉપજાવ્યો અપમાન સ્ત્રીઓનું કહેલું માનું તો આ દશા થાય મારું શું ફૂટી ગયું મેં એનું કહેલું માન્યું. એકાંત જો મળે અન્ન કંદ મૂળ કે જે પ્રાશન ભૂખે મળે નાનકડા પણ તો ખવડાવી સુખા પાંદડા પવન પ્રાશ્ય પેટ ભરીએ નીચ પુરુષની કરીએ વેઠ કાષ્ઠ કે તૃણનો વિક્રય કરીએ અથવા પર ઘેર પાણી ભરીએ અથવા વિષ પીને પડી જઈએ પણ મિત્ર કરે ક્યારે એના માગીએ. અચાજ અગવરત મૂક્યો હશ કોઈ લાખ ટકા નિરાશ દામોદર કીધી દયા મૂળગા મારા તાંબુલ ગયા એટલે ઘેરજીને પાછા આપવા પડશે પેલા પાંચો ના લાયા છે તે એ હપુ જાય ગયા મારા તો. કૃષ્ણ આ સર્વ ધૂર્ત કપટીની સેવા લટપટ કરી મારા તાંદુલ લેવા આ તો મારા પૂમા ખાવ.